નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર, સતત આપની સાથે હું ખ્યાતિ. અમદાવાદમાં ડીસીપી કક્ષાના અધિકારીઓ માટે તૈયાર કરાયેલા ભવ્ય ક્વાર્ટર્સનું લોકાર્પણ કરવામાં આવ્યું, ત્યારે બીજી તરફ વાત પોલીસ જવાનોની, જેમના પરિવાર જર્જરિત અને જોખમી ક્વાર્ટર્સમાં ભયના અવતાર હેઠળ જીવન જીવી રહ્યા છે. એકને ખોળ, બીજાને ગોળ, અધિકારીઓને ભવ્ય ક્વાર્ટર્સ, પોલીસ જવાનોને જર્જરિત ફ્લેટ્સ. રાજ્ય સરકારને પોલીસ અધિકારીઓના રહેઠાણની ચિંતા થઈ રહી છે, જેથી જ પોલીસ વિભાગના અધિકારીઓ માટે ભવ્યાથી ભવ્ય ફ્લેટ્સનું નિર્માણ કરાયું અને મંગળવારે તેનું ગૃહપ્રધાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. 5 બેડરૂમ હોલ કિચનના આ ફ્લેટ્સમાં તમામ સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. બીજી તરફ આ જ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલના આવાસો તરફ નજર કરીએ. સરકારનો ભેદભાવ અહીં સ્પષ્ટ થાય છે. દિવાલો પર તિરાડ, ટપકતી છતો અને ઉખડીને પડું પડું થઈ રહેલા સ્લેબના પોપડા ઓરમાયો વર્તાવ છતો કરે છે. ટીવી સ્ક્રીન પર તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે દ્રશ્ય એલિસબ્રિજ પોલીસ લાઇનના છે. વર્ષો પહેલા બનેલી આ પોલીસ લાઇનના મકાનો હવે જર્જરિત થઈ ગયા છે અને પોલીસ પરિવારના માથે મોત લટકી રહ્યું છે. આ બિલ્ડિંગ ગમે ત્યારે ધરાશાયી થઈ જાય તો પણ નવાઈ નહીં. અનેક મકાનોના છતમાંથી પોપડા પડી રહ્યા છે. તાજેતરમાં ચાંદખેડા પોલીસ લાઇનમાં છતનો કેટલોક ભાગ ધરાશાયી થવાથી એક પોલીસ કર્મચારીની દીકરીએ જીવ ગુમાવવો પડ્યો, ત્યારે સવાલ અહીં ઉભો થાય છે કે શું સરકાર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? રાજ્યની અંદર અગાઉની જૂની પતરાવાળી પોલીસ લાઇનો કરતાં અત્યારે તો ઘણી સારી હાલત છે, પરંતુ રાજ્યમાં ગયા વખતે 18,000 જેટલા નવી પોલીસ ભરતી કરવામાં આવી, એટલે સ્વાભાવિક છે કે 18,000 પોલીસ ભરતી પછી એમના માટેના નવા ક્વાર્ટર્સો તાત્કાલિક બનાવવા જોઈએ, એ દિશામાં પણ અમે કામગીરી કરી રહ્યા છીએ. અમે રહીએ છીએ 28 વર્ષથી, બિલ્ડિંગની હાલત છે 15-20 વર્ષથી જર્જરિત થયેલી. 40-45 વર્ષ જૂનું છે બાંધકામ, પણ લોકોને બીક લાગે છે, પણ બહાર સુવિધા નથી બીજી રહેવા માટે, એટલે ક્યાં જાય આટલા બધા કર્મચારીઓ, એટલે ક્યાંય જઈ શકતા નથી અને કોઈની મદદ મળતી નથી. એમ ઉપરથી ઉપરી અધિકારીઓની કોઈ મદદ કે કોઈ જોવા આવતા નથી. પરિવારની ચિંતા કર્યા વિના 24-24 કલાક ખડે પગે ફરજ બજાવતા જવાનોના પરિવારને સુરક્ષિત આવાસ આપવાની જવાબદારી શું સરકારની નથી? તાજેતરમાં જ ઓઢવમાં જર્જરિત ઇમારત ધરાશાયી થતા અનેક લોકો મોતને ભેટ્યા હતા. આ ઘટના બાદ પોલીસ ક્વાર્ટર્સમાં રહેતા પરિવારના તમામ લોકો સતત ભયના અથાર હેઠળ જીવન પસાર કરી રહ્યા છે. ગુજરાત સરકારને આઈપીએસ અધિકારીઓ ક્યાં રહેશે તેની ચિંતા તો થઈ રહી છે, પરંતુ પોલીસ કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ, આ તમામ જે પોલીસ જવાનો છે તે કહેવામાં રહી રહ્યા છે તેની કોઈ ચિંતા ન થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો, આ દ્રશ્ય છે એલિસબ્રિજ પોલીસ લાઇનના, કે બિલકુલ જર્જરિત મકાનોની અંદર, જર્જરિત બિલ્ડિંગોની અંદર આ પોલીસ પરિવાર રહી રહ્યો છે. પોલીસ જે સમગ્ર શહેરની, આમ જનતાની સુરક્ષા કરતી હોય છે, પરંતુ પોતાનો પરિવાર છે તે જ ભયના ઓથા હેઠળ જીવી રહ્યો છે. જે દ્રશ્યમાં આપ જોઈ રહ્યા છો, જે છત બિલકુલ જર્જરિત થઈ ગઈ છે, છતનો કેટલોક ભાગ પડી પણ ગયો છે, આ સમગ્ર જે પોલીસ લાઇન છે તેની અંદર આ જ પ્રકારની બિલ્ડિંગોની હાલત જોવા મળી રહી છે, ત્યારે સવાલ અહીં ઊભો થાય છે કે જે પોલીસ જવાનો છે તેની ચિંતા ગુજરાત સરકારને ક્યારે સતાવશે? કેમેરામેન દીક્ષિત દરજી સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.